કચ્છ જિલ્લા તલાટી મંડળની અનેક માંગણીઓને અનુલક્ષીને જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કોઈ પ્રતિસાદ ન મળ્યો હોવાથી કચ્છ તલાટી દ્વારા પહેલા કાળી પટ્ટી ધારણ કરીને કામ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ પેનડાઉન અને ત્યારબાદ માસ સીએલ મૂકીને તેઓ કામથી અડગા રહ્યા હતા. તલાટીની પ્રથમ ઉચ્ચતર, દ્વિતીય અને વિસ્તરણ અધિકારીને પ્રમોશન સહિતની માંગણીઓ હતી, જે અનુસંધાને તારીખ 27ના નાયબ જિલ્લા વિકાસ અધિકારી સાથે બેઠક યોજવામાં આવી હતી અને તેમને ખાતરી આપવામાં આવી હતી કે તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે. પ્રશ્નોનું નિરાકરણ આવી જતાં તલાટી મંડળ દ્વારા આદરવામાં આવેલું આંદોલન પૂર્ણ કરવામાં આવ્યું હતું. અમારી કચ્છ જિલ્લા તલાટી મંડળના વિવિધ પ્રશ્નો બાબતે તારીખ 27/9 11 કલાકે અમારા કચ્છ જિલ્લા તલાટી મંડળના તમામ હોદ્દેદારોની મિટિંગ રાખવામાં આવી હતી અને અમારા પ્રમુખશ્રીએ માનનીય શ્રી નાયબ જિલ્લા વિકાસ અધિકારી સાથે રૂબરૂ ચર્ચા કરેલી હતી. એની અંદર અમારા પ્રથમ ઉચ્ચતરના, દ્વિતીય ઉચ્ચતરના ફાઇલો હતી એ પૂર્ણ થયેલી છે અને અમારા જે વિસ્તરણ અધિકારીના જે પ્રમોશન આપવાના હતા એ સાહેબશ્રીએ ખાતરી આપેલી છે કે ડીપીસીની મિટિંગ બોલાવી અને એની અંદર અમારા તમામ જે વિસ્તરણ અધિકારીના પ્રમોશન આપવાના છે એ તમામ ફાઇલોનો નિકાલ કરવામાં આવશે. અને આંતરજિલ્લા બદલી પામેલા તલાટી છે એને ડીડીઓ સાહેબે 2-3 ફાઇલો કરેલી છે અને બીજા જે નવા ડીડીઓ સાહેબ આવશે એની સાથે ચર્ચા કરી અને એને તાત્કાલિક છૂટા કરવામાં આવે એ બાબતે અમે માનનીય શ્રી જિલ્લા વિકાસ અધિકારી સાહેબ સાથે રૂબરૂ ચર્ચા કરી અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરશું. ના, અમે અમારી મિટિંગની અંદર અમારા પ્રશ્નના નિરાકરણ આવતા અમે આજરોજ તારીખ 28થી સમગ્ર કચ્છ જિલ્લાના તમામ તલાટીઓએ અમારી રાબેતા મુજબની કામગીરી ચાલુ કરી દીધેલી છે.